મારો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. દર્શક મિત્રો, સામાન્ય રીતે દર્દી ડોક્ટર પાસે પોતાના રોગના ઈલાજ માટે જતો હોય છે, પરંતુ ઘણીવાર ડોક્ટરની એક ભૂલ દર્દીનો જીવ લઈ લે અથવા તો દર્દીની જિંદગી બરબાદ કરી નાખતો હોય છે. આવા અનેક કિસ્સા છાશવારે આપણી સામે આવતા હોય છે, જેમાં ડોક્ટરની ભૂલને લીધે દર્દીએ ઘણું ભોગવવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં જ અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે તારીખ 16 નવેમ્બરથી 23 નવેમ્બર વચ્ચે જે મોતિયાનું ઓપરેશન થયા હતા, તે પૈકીના કેટલાક દર્દીઓને આંખે અંધાપો આવ્યા બાદ તેમને અમદાવાદ અને રાજકોટ સહિત અન્ય સ્થળે રિફર કરવામાં આવ્યા. દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ જે કહી શકાય કે આજે અમદાવાદની જે હોસ્પિટલ હતી ત્યાંના ડોક્ટર સાથે ચર્ચા કરી, આવો સાંભળીએ શું કહે છે ડોક્ટર. અનેક લોકોને જે ઇન્ફેક્શન થયા હતા, ઇન્ફેક્શનને લઈને રાજકોટ, ભાવનગર, અમદાવાદ ખાતે સારવાર માટે મોકલાયા હતા. અમદાવાદ ખાતે જે સારવાર માટે દર્દીઓ આવ્યા હતા, તેઓ સાજા થઈને તેઓને રિફેર કરવામાં આવ્યા છે. જેનું ટ્રીટમેન્ટ કરી હતી તે ડૉક્ટર આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. મેડમ, કેટલા પેશન્ટો હતા અને શું તકલીફ હતી? અમારા ત્યાં ઓપરેશન બાદ 5 દર્દીઓ આવ્યા હતા, જેમને આંખમાં સુડોમોનાસ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હતું અને એક આંખમાં ઘણો ચેપ હતો. એમને અમે 14 દિવસ દાખલ રાખ્યા અને હાથમાં ઇન્જેક્શન અને આંખની અંદર ઇન્જેક્શન આપ્યા અને સારવાર બાદ એમની આંખમાં ચેપમાં ઓછો થયો છે અને આંખને સોજામાં સુધાર થયો છે. મેમ, કહી શકાય તો આ ઇન્ફેક્શન કઈ રીતે લાગતું હશે, શું કારણો હશે? કારણ તો અમે કહી ના શકીએ, બહુ જુદા જુદા કારણો હોય જેના લીધે આંખની અંદર બેક્ટેરિયા જઈ શકે છે. શું શું ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવી અને જે રિફર કર્યા છે ત્યારે કેવી પોઝિશન હતી એમ? એ લોકોને અમે હાથમાં ઇન્જેક્શન આપ્યા છે સોય વડે 14 દિવસ અને આંખની અંદર બી એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપ્યા છે. અત્યારે જ્યારે ગયા 5 પેશન્ટ ગયા, તો 5 પેશન્ટની હાલત કેવી રીતની હતી? આવ્યા ત્યારે કેવી રીતની હતી અને ત્યારે 14 દિવસ રાખ્યા પછી કઈ રીતની હાલતમાં? આવ્યા ત્યારે એમને ઘણો દુખાવો હતો, આંખમાંથી પાણી નીકળતું હતું, સોજો હતો અને જોવામાં એ તકલીફ હતી. અમારી સારવાર બાદ એમની આંખમાં જે ચેપ છે એ ઓછો થયો છે, દુખાવો, પાણી નીકળવાને એ બધામાં આરામ થયો છે. આ હતા ડૉક્ટર. અહીંયા આવ્યા પછી 14 દિવસની ટ્રીટમેન્ટ ચાલી. તેમને ટ્રીટમેન્ટ પછી તેઓ જે ઇન્ફેક્શન હતો તેઓમાં ઘટાડો થયો અને સારા થઈને તેમને રિફર કરવામાં આવે છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે જયેશ પ્રજાપતિ, કેડબ્લ્યુ ગુજરાતી, અમદાવાદ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જે દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા તેમને આંખમાં દુખાવો થવો, પાણી નીકળવું, આંશિક અંધાપો જેવી વસ્તુ થઈને ખાસ કરીને ડૉક્ટરે વાત કરી કે કેટલુંક ઇન્ફેક્શન પણ લાગ્યું હતું. તો મોતિયાના ઓપરેશન બાદ દ્રષ્ટિ સતેજ બદવાને બદલે અહીં ઝાંખી પડી હતી. હોસ્પિટલ દ્વારા અનુભવી ડૉક્ટરોને સાધન સજ્જ ઓપરેશન થિયેટરની વાતનો દાવો તો કરાયો, પરંતુ છેવટે દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 12 જેટલા દર્દીઓને સ્યુડોમોનસ બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હતો, આવી પણ એક વાત સામે આવી છે. તો દર્શક મિત્રો, આજે આપણે આવા જ જે કહી શકાય કે જે તકલીફ છે, જે આખું એક મોતિયા કાંડ જે છે તેને લઈને આપણે ચર્ચા કરવાની છે. કારણ કે અગાઉ પણ એલજી હોસ્પિટલ અને નગરી હોસ્પિટલમાં પણ આવા કેસ સામે આવ્યા હતા, જેનું આપણી પાસે ઉદાહરણ છે. તો આજે આપણે આ મોતિયા કાંડને લઈને ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડા ગયા છે જાણીતા આંખના સર્જન ડૉક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ, સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા, એડવોકેટ આર કે રાજપૂત અને અમારા ચેનલ હેડ મનોજ અગ્રાવત સર. આપ સૌનું તમારો અવાજ કાર્યક્રમમાં સ્વાગત છે. સૌથી પહેલાં તો હું એક્સપર્ટ જે આંખના સર્જન છે ડૉક્ટર દિવ્યાંગભાઈને પૂછીશ કે દિવ્યાંગભાઈ, આજે આખી સમગ્ર ઘટના બની, હવે મોતિયાનું ઓપરેશન એ કઈ રીતે થતું હોય છે અને ત્યારબાદ ઇન્ફેક્શન કેવી રીતે લાગતું હોય છે તેના વિશે જણાવો. કુમારભાઈ, એમાં એવું છે કે મોતિયાનું ઓપરેશન માટે જ્યારે દર્દી આવે ડૉક્ટરની પાસે, તો ડૉક્ટર એની આંખની તપાસ કરે, આંખમાં કોઈ જાતના ચેપ છે કે નહીં ચેક કરે અને એ જોઈ અને એમને એન્ટીબાયોટિક ડ્રોપ્સ લખી દે, જેથી કોઈ પણ જાતનો જો ચેપ હોય, નરી આંખે દેખાતો ન હોય, એ ડ્રોપ્સ એમાં નાખી અને એન્ટીબાયોટિકથી એનાથી જે ચેપ છે ધારો હોય તો રિમૂવ થતો જાય. બ્લડ ટેસ્ટ કરવામાં આવે એટલે શરીરમાં કોઈ જગ્યાએ ચેપ છે કે નહીં એની ખબર પડે, પછી એને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવે. ઓપરેશન પહેલાં
જે સાધનો છે એને જંતુ રહિત કરવામાં આવે, અને અમે કહીએ છીએ સ્ટરલાઇઝેશન કહેવાય. એક એક અતિ મહત્ત્વની પ્રક્રિયા છે કે જેનાથી જે સાધનો છે જંતુરહિત થતા હોય છે. જો જંતુરહિત થયા વિનાના સાધનો કે એમાં વપરાતી દવાઓ હોય એમાં પણ જો જંતુઓ આવી ગયા હોય, એટલે આપણે કહીએ છીએ ને બેક્ટેરિયા કહીએ છીએ, તે જો અંદર આવી જાય તો શું થાય કે ઓપરેશન દરમિયાન આંખની ઓપરેશન તો સરસ રીતે પતી જાય, પણ પછી એની અંદર તમારે અંદર તમારો જે છે જંતુ આંખની અંદર ઘૂસી જાય અને એની અંદર ચેપ દર કરવા માંડે. હવે આવી કન્ડિશનની અંદર એવી તકલીફ થતી હોય કે જ્યારે ચેપથી આંખ બગડવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે. એટલે એક પહેલી વસ્તુ છે કે બે પ્રકારના ઇન્ફેક્શન આપણે જો ઓપરેશન પછી જોવા મળતા હોય છે. એક સ્પોરોડિક કેસીસ, એટલે આખા સમજો એક દિવસમાં 2-5 ઓપરેશન થયા હોય એમાંથી એકાદ જણને થાય એને સ્પોરોડિક કહેવાય. અને જો તમે કરેલા ઓપરેશન સબસિક્વન્ટ બધા ઓપરેશન કરેલા બધામાં જો થવા મળે, ઘણા બધામાં થવા મળે, એને એપિડેમિક કહેવામાં આવે. બિલકુલ. તો આપના મતે જો સ્ટરિલાઇઝેશનનો અભાવ હોય તો આવા જે કેસ છે તે જોવા મળતા હોય? કારણ કે અગાઉ પણ આપણે જોયું કે નગરી હોસ્પિટલ, એલજી હોસ્પિટલમાં વગેરે પણ આવા કેસ જોવા મળ્યા હતા. હું અમારા ચેનલ હેડ મનોજ સર પાસે આવીશ. મનોજ સર, આખો જે આખો આ મામલો જે સામે આવ્યો છે, આપણે જોઈએ છીએ કે સમાજમાં અગાઉ પણ આવા કેસ જોવા મળતા હોય છે કે જેમાં ખાસ કરીને ડૉક્ટરોની બેકાળજીને લીધે દર્દીઓએ ભોગવવાનો વારો આવ્યો છે, શું કહેશો કુમાર? પહેલી વાત એ કે જે આંખના જે મોતિયાના ઓપરેશન છે તે ગુજરાતમાં માત્ર થતા નથી, ઉત્તરપ્રદેશ, હિમાચલ હોય, કોઈ પણ રાજ્ય હોય, તમામ જગ્યાએ થાય છે. માત્ર ગુજરાતમાં જ આ પ્રકારના બેદરકારીના કેસો આવે છે એવું પણ નથી. બિલકુલ. પંજાબમાં હમણાં જે તાજેતરમાં કેસ આવ્યો હતા, 60 દર્દીઓની રોશની ગઈ હતી. ઉત્તરપ્રદેશના કાનપુરમાં 16 દર્દીઓની રોશની ગઈ હતી. ગુજરાતમાં તો વારંવાર આ પ્રકારની પ્રક્રિયા થાય છે. એટલે એવું નથી કે બેદરકારી છે કે પછી આ, પણ જ્યારે જ્યારે આ પ્રકારનો બનાવ બને છે ત્યારે મુખ્યત્વે બે બાબત સામે આવે છે. એક બાબત છે બેદરકારી, ઇન્ફેક્શન. બેદરકારી દર્દી તરફથી થઈ હોય કે હોસ્પિટલ તરફથી, બેદરકારી બેદરકારી છે. એ રીતે ઇન્ફેક્શન દર્દીને ઘરે લાગ્યું હોય કે પછી હોસ્પિટલમાં લાગ્યું હોય કે તેના સાધનમાં લાગ્યું હોય કે દવામાં લાગ્યું હોય, આ બે વસ્તુ તો દર્દીને ભોગવવાનું જ છે. એ હોસ્પિટલમાં સરકારી સ્ટાફ નથી ભોગવતો, નથી ડોક્ટર ભોગવતા, આ માત્ર દર્દી જ ભોગવે છે. ઇન્ફેક્શન કોઈ પણ સાઈડનું હોય, બેક્ટેરિયા કોઈ પણ સાઈડના હોય, પણ છેવટે જ્યારે હેરાન થવાનું આવે તે દર્દીને આવે છે. બિલકુલ. રુઝાન બેન પાસે આવીશ. રુઝાન, તમે જણાવો કે આ આજે આખી આ ઘટના જે હવે સામે આવી છે કે જેમાં ડોક્ટરોની બેદરકારીને લીધે છેવટે દર્દીઓને આ રીતે હાલાકી ભોગવવી પડતી હોય છે, શું કહેશો આપ? આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? જી રુઝાન, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી આવી રહ્યો છે. જી જી જી, શું કહેવા માંગો છો? સી, અત્યારે આપણે જે મેજર ઇન્ડિયામાં પ્રોબ્લેમ હેલ્થ કેરનો છે, ભલે આપણે મોટી મોટી વાતો કરી હોય, બધા ફલાનું કાર્ડ આ તે સસ્તું હેલ્થકેર, પણ સત્ય છે કે સસ્તું બી હેલ્થકેર નથી અને મોટી મોટી વાર્તા થાય છે અને અલ્ટિમેટલી દર્દીઓનો ભોગવવાનું આવે છે. કોવિડ વખતે બી જો આપણી કેવી હાલત હતી, હાલ બી કોવિડ પછી બી અત્યારે બી તમે જુઓ કેવી હાલત છે. કારણ કે આ તો બિલકુલ સિમ્પલ, શું કહેવાય, આઈ મીન એના માટે કોઈ રોકેટ સાયન્સ બહુ કંઈ ભણવાની જરૂર નથી. કે સિમ્પલ વાત જે અમારા પહેલા ડોક્ટર સાહેબે કહ્યું ને, આપણા એડિટર સાહેબે બી કહ્યું, ચીફ સાહેબે બી કહ્યું કે આમાં સિમ્પલ હતું કે ભાઈ તમે કાળજી રાખો. કાળજી શેની? તો ભાઈ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરીલાઇઝ હોવા જોઈએ, કારણ કે એ ઇન્ફેક્શન સૌથી પહેલા લાગે. હવે આપણું બોડી એવું છે કે આપણને જાત જાતના ઇન્ફેક્શન લાગી શકે છે, ભલે આપણે ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કહીએ છીએ કે નથી કહેતા, પણ અલ્ટિમેટલી આજની તારીખમાં બી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે જે ક્લીનલીનેસ જોઈએ, સ્ટરીલાઇઝેશન જોઈએ, ક્લીન ઓપરેશન થિયેટર જોઈએ, એમાં બહુ જ મોટો એ છે, શું કહેવાય, પ્રોબ્લેમ છે. કારણ કે આપણે પહેલાથી જ ભલે સ્વચ્છ ભારતની વાત કરતા હોઈએ, મોટી મોટા ડેંગા મારતા હોઈએ, પણ પ્રોબ્લેમ એ છે કે વાર્તા અલગ થાય છે પણ સત્ય કામ અલગ થાય છે. હવે આપણે અત્યારે જે અહીંયા અમરેલીની ગવર્મેન્ટ હોસ્પિટલની વાત કરીએ, તો એમાં એક બહુ સિમ્પલ, કારણ કે મને દયા એ બિચારા ગરીબ લોકો પર આવે છે જે પોતાનું, જેમ તમે સ્ટાર્ટિંગમાં કહો કે કેટરેક, સિમ્પલ કેટરેક હવે કોઈ બહુ મોટું ઓપરેશન નથી રહ્યું, 2 કલાકમાં લોકોને ઘરે મોકલી દે, પણ આવા સિમ્પલ ઓપરેશનમાં બી આવા મોટા છબરડા છે. એટલે સૌથી પહેલા મને હજી એ ખબર નથી પડી કે જે લોકોએ કર્યું છે, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હોય, જેને કર્યું છે ડોક્ટર હોય, જે બી બધા છે, એ લોકોને એટલા, હજી તો મારી પાસે ન્યૂઝ નથી આવી કે પહેલા એ લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે ભાઈ તમે બેસી જાઓ પહેલા,
અને પછી એ લોકોના ભલે પછી હવે કઈક ઇન્કવાયરી કરી છે, હું સાંભળ્યું છે, પણ હવે એઝ યુઝ્યુઅલ આપણા તો દેશમાં ઇન્કવાયરીના નામે મોટા મોટા છબરડા થાય છે, તમને અને મને ખબર છે. એટલે પોઈન્ટ અત્યારે છે એટલે એનાથી કોઈ ગભરાતું નથી, અને એટલે આ રિપીટ થાય છે. જેમ અત્યારે બ્યુરો ચીફે કીધું કે ભાઈ આ ખાલી આમ ગુજરાતમાં નહીં, યુપીમાં બી આ તે 36 થતા છે. એનો મતલબ શું છે કે જે મેન્ટાલિટી છે, જે કલ્ચર છે, અલ્ટિમેટલી કલ્ચર એવું છે કે ભાઈ અમને કશું થશે નહીં, અમે છૂટી જઈશું. એ લોકોને એ નથી ખબર કે લોકોની આંખ જાન કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અગર કોઈક તમારી પાસે એઝ અ ડોક્ટર, ડોક્ટર ઇઝ અ, ઇટ ઇઝ નોટ અ પ્રોફેશન કે ભાઈ તમે તો રોકડી કમાવો ડોક્ટર બનો, ઇટ ઇઝ અ તપસ્યા. તમારે સેવા માટે ડોક્ટર બનવાનું એ છે, પણ આપણા દેશમાં તો ઊંધું થઈ ગયું છે, ભાઈ રોકડી કમાવા માટે લોકો ડોક્ટર બને છે. અને એટલા માટે આખું જે એટીટ્યુડ છે, અને જે બીજો એટીટ્યુડ છે કે ક્લીનલીનેસ નહીં રાખવી, હાઇજીન નહીં રાખવી, અને એટીટ્યુડ એટલા માટે વધારે બને છે કારણ કે એ લોકોને ખબર છે અમને કોઈ સજા નથી થવાની, અમે એ લોકોને કોઈને સસ્પેન્ડેડ નથી કર્યા. હું તો કહું છું સસ્પેન્ડ કરો, ટર્મિનેટ કરો, આ બધું, પણ આપણા તો જે બી રૂલ લો, ભગવાન જાણે શું રૂલ લો હોય છે, તો એ લોકો પર કોઈ 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 પેલું શું એક્શન નથી લેવાતો. અને એટલા માટે આ બિચારા ગરીબ લોકો હેરાન થાય છે. ગરીબ શું તો કહું છું, ઘણી વાર મેં પૈસા આપી આપીને બી મોટી મોટી 5-star હોસ્પિટલોમાં બી જઈને લોકો હેરાન થાય છે. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવા આવવા જોઈએ. તમે ખાલી કહો કે ભાઈ અમે લોકોની સેવા માટે ડોક્ટર છે, તો આ સત્ય નથી. કારણ કે તમે જુઓ, ભલે અત્યારે આજે અત્યારે મેડમ હતા, હિચકિચાઈને બોલતા હતા, એમને જે બધું જે થોડું આગળ બિટવીન ધ લાઇન્સ આપણે ખબર પડે કે એમના બી બિચારાની મર્યાદા હશે એમને બી બોલવાની. પણ પોઈન્ટ અત્યારે એ છે કે આપણે ખાલી આ બધી ડિબેટો કરશું, આની પહેલા બી જેમ કીધું ને બીજેપી છે, ડિબેટો કરવાથી નથી, સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે. અને એના માટે ફરી મારે તો હંમેશા કેવું હોય છે કે અગર ગવર્નમેન્ટ નથી લઈ શકતી તો કોર્ટમાં એક સુઓ મોટો થવો જોઈએ કે ભાઈ હવે સુઓ મોટો કરો ને આ લોકો પર એક્શન લો. કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં અડધો દેશ તો આપણી કોર્ટ જ ચલાવે છે અત્યારે, એવી હાલત છે. જી બિલકુલ બિલકુલ. હું આપણે જે સ્ટ્રિક્ટ એક્શનની વાત કરીએ, આપણી સાથે એડવોકેટ સાહેબ પણ મોજૂદ છે, પણ દિવ્યાંગભાઈ વચ્ચે કંઈ કહેવા માંગતા હતા, શું કહેવા માંગો છો? મારે આપને એ કહેવું છે કે થોડીક પોપ્યુલર પોપ્યુલિસ્ટ છે ને, આપણે ગમતી વસ્તુ કે આને પકડો, આને પકડો, આને પકડો, અને જ્યારે સજા કરો ફાંસી ચડાવી દો, એવું તો આપણે બહુ ગમતી વસ્તુ છે. પણ એકચુઅલી એક ઓપરેશન થાય છે કોઈ પણ હોસ્પિટલમાં, જો ટ્રસ્ટ હોસ્પિટલમાં મોટાભાગના કેસમાં એવું હોય છે કે ડૉક્ટર છે નોકરિયાત હોય છે, અને કંઈ પગાર મળતો હોય છે, એવું નથી હોતું કે 2-5 ઓપરેશન વધારે કરવાથી એને કંઈ પૈસા વધારે મળે, એવું કશું નથી હોતું. કોઈ રોકડી કરવા માટે કોઈ ડૉક્ટર ખોટું કોઈ કાર્ય કરતો નથી. ડૉક્ટર એક વર્ષોની તપસ્યા કરીને તેમણે રુઝાનબેને પરપર કીધું, આ તપસ્યા છે, એ કોઈ રમત નથી. આટલા વખત પછી એ કરીને આવ્યા છે. તકલીફ ત્યાં હોય છે કે જે સપોર્ટ સ્ટાફ છે તમારો, જે હોસ્પિટલનો જે સ્ટરલાઇઝેશનનો સ્ટાફ છે, ડૉક્ટર પોતે તો ઓછું પેલું સ્ટરલાઇઝેશન કરવા બેઠા રહે, ડૉક્ટર જો બધું જ કરવાનું હોય તો પછી એક દિવસને એ 2 ઓપરેશન ના કરી શકે. એટલે ડૉક્ટરના માટે સપોર્ટ સ્ટાફ હોય છે. એ સપોર્ટ સ્ટાફ જો બરાબર ના હોય તો જવાબદારી કોની બને છે? ડૉક્ટરની બને છે કે હોસ્પિટલના તંત્રની બને છે? અને હોસ્પિટલના તંત્રની બને છે તો એને તંત્રની ઉપર કોણ છે? તો શું એ બધાને આપણે જવાબદાર ઠેરવા માંગે છે? ખાલી આપણે તો હલકું લઈ હવાલદારનું દરેક વખતે કોણ ડૉક્ટર પકડો, એ માન્યતામાંથી બહાર આવો તો જ સાચું થશે. જે દર વખતે ખાલી એક જ સીધો ઉપાય પકડશો, ડૉક્ટર પકડો, તેનાથી કામ નથી થવાનું. કારણ કે સપોર્ટ સ્ટાફને અને એની જે તંત્ર છે એને મજબૂત કરવાની જરૂર છે, એક્ટિવ રહેવું જરૂરી છે. રુઝાનબેન પાસે આવીશ, પરંતુ એ પહેલા એડવોકેટ સાહેબ પાસે, રુઝાનબેન એક જ મિનિટ, આપણે પહેલા એડવોકેટ સાહેબ પાસે આવે. રાજપૂત સાહેબ, તમે જે વાત કરો, આપણે જે વાત હમણાં સાંભળી કે ભાઈ એક સ્ટ્રિક્ટ એક્શન લેવાવા જોઈએ, આજ એમણે તો બહુ સરસ ત્યાં સુધી કહી દીધું કે હવે અડધો દેશ લગભગ તેનો અડધો ભાર કોર્ટો ઉપર જ છે, શું કહેશો? દેખો, જ્યાં સુધી મેડિકલ નેગ્લિજન્સની વાત કરીએ ને, તો મારું બી પર્સનલ એવું માનવું છે કે કોઈ પણ ડોક્ટર હોય છે એ જાણી જોઈને કોઈ મેડિકલ નેગ્લિજન્સી કરતા નથી હોતા. કારણ કે કોઈ પણ ડોક્ટરને પોતાનો કેસ ડેફિનેટલી, પોતાનો પેશન્ટ ક્યોર થાય એવું દરેક ડોક્ટર ઈચ્છતા હોય છે, અને સમહાવ કોઈ ને કોઈ કારણસર મેડિકલ નેગ્લિજન્સી થઈ જતી હોય છે. હવે જો આપણે લીગલ આસ્પેક્ટની વાત કરીએ તો મેડિકલ નેગ્લિજન્સી માટે કોને જવાબદાર ગણવા, તો નોર્મલ કેસીસની અંદર કેવું હોય છે કે ઘણી વખતે જે બી રીઝનથી મેડિકલ નેગ્લિજન્સી થઈ ગઈ હોય, પણ કાયદાકીય પ્રક્રિયા એમાં એવી છે કે જો મેડિકલ નેગ્લિજન્સીના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજે તો એમાં આઈપીસી 304 એ મુજબ પ્રોસિક્યુટ થતા હોય છે. પણ સપોઝ ધારો કે આપણે આ જ કેસની વાત કરીએ કે જેમાં મેડિકલ નેગ્લિજન્સી થઈ છે, જવાબદાર કોણ છે એની આપણે સેકન્ડરી વાત કરીએ, પણ મેડિકલ નેગ્લિજન્સીમાં જે પણ લોકો વિક્ટિમ્સ છે, જે પણ પેશન્ટ્સની આંખો ની મતલબ શું છે રસી જતી રહી છે યા પછી એમને ડેમેજ થયું છે, તો એની માટેના એક્ટ કોઈ પર્ટિક્યુલરલી મતલબ શું છે કે છે નહીં કે ડેમેજ થવાની, એ લોકો એની માટે ક્યાં
સૂટ ફાઇલ કરી શકે છે યા પછી કન્ઝ્યુમર કોર્ટમાં પણ ઘણી વખતે મતલબ શું છે કે ઘણા ડોક્ટર્સની સામુ વળતર માટે પેશન્ટ્સ કેસ કરતા હોય છે. બીજું કેવું છે કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ મુજબ પણ એ લોકોના વિરુદ્ધમાં કાર્યવાહી થતી હોય છે. એટલે આ બધી મતલબ કાયદાકીય રેમેડી છે. પણ જેમ ડોક્ટર સાહેબે કહ્યું અને જેમ રુઝાનબેને કહ્યું કે આ જે મેડિકલ ફિલ્ડ છે ને એ એક્યુરેસીનું ફિલ્ડ છે. વોટ એવર કોઈ પણ જવાબદાર ડોક્ટર હોય કે જવાબદાર સ્ટાફ હોય, કોઈ પણ પેશન્ટ જયારે ડોક્ટર પાસે આવતું હોય તો સ્ટાફ ઉપર નાખે કે સ્ટાફ ડોક્ટર પર નાખે, દેટ ઇઝ નોટ ધી સબ્જેક્ટ. સબ્જેક્ટ છે કે તમારા ત્યાં કોઈ આવ્યું તો તમારા સ્ટાફને પણ તમારે એટલો મતલબ લિટરેટ કરવો જોઈએ કે એ એની ભૂલના કારણે કોઈ પેશન્ટને ના, કારણ કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી ને. આ કોઈ પણ ત્યારે બધું અંધકારમય એક જ જેવું દેખાય છે. મનોજ સર જી બિલકુલ બિલકુલ, આપણે એમાં વધારે કાયદાની હવે મનોજ સર જે રાજપૂત સાહેબે વાત કરી જી રુઝાનબેન મારે ખાસ એટલે બોલવું છે કે સાહેબ હું એક્ઝામ્પલ આપવા માંગુ છું કે આ બેદરકારી છે. રાજપૂત સાહેબે કહ્યું, આપણા ડોક્ટર સાહેબે કહ્યું, બેદરકારી વર્ડ યુઝ કરો છો. હાથે કરીને તો કોઈ એક્સિડન્ટ બી નથી કરતું સાહેબ, હાથે કરીને કોઈ એક્સિડન્ટ બી નથી કરતું, પણ બેદરકારીને લીધે કે મોબાઈલ પર એક્સિડન્ટ થઈ જાય ને બેદરકારી કહેવાય. પોઈન્ટ અત્યારે બેદરકારી છે પહેલો. બીજો કે મેં વર્ડ યુઝ સુપરવાઇઝર બી કર્યો, સુપરવાઇઝર એટલે સુપરિન્ટેન્ડન્ટ વર્ડ યુઝ કર્યો અને ડોક્ટર વર્ડ યુઝ કર્યો. કેમ કે હું એક્ઝામ્પલ આપું, મારી જ કંપનીમાં અગર મારા કહું મારું એટલે એક્ઝામ્પલ વેબસાઇટ ડિઝાઇનિંગનું કામ છે તો કે ડિઝાઇનિંગ ખોટું થશે તો કસ્ટમર મને કહેશે, મારા માણસને નહીં કે, કારણ કે હું કંપની ચલાવું છું. એવી રીતે ડોક્ટર ઓપરેશનમાં રિસ્પોન્સિબલ છે. અગર એને ઇક્વિપમેન્ટ સ્ટરીલાઇઝ નથી મળતા તેને જોવું પડે, સુપ્રિન્ટેન્ડન્ટે જોવું પડે કે માણસો. હું હાથથી જ કહી શકું અરે સાહેબ ડિઝાઇન ખરાબ થઈ એ તો મારા માણસે કર્યું સાહેબ, મારો માણસ જ ખરાબ છે. હું એવું નહીં કહી શકું, મને મારા જાત પર લેવું પડે. એટલે સાહેબ લેટ અસ બી વેરી ક્લિયર કે આપણે તપલી દાવ રમશું યા પેલું એકબીજા પર નાખશું તો અહીંયા એક દર્દીની જાન જાય છે, દર્દીની આંખો જાય છે. જેમ તમે અત્યારે કહું કે આંખો સાહેબ એક બહુ મોટી ચીજ કહેવાય. આપણે આપણે બે પાંચ મિનિટ આંખો બંધ કરીને ઉભા રહીશું તો આપણી ખબર છે કઈ રીતે હાલત થશે. એટલે પોઈન્ટ અત્યારે છે કે સાહેબ લેટ અસ સ્ટોપ ધીસ તપલી દાવ. યુ હેવ ટુ બી રિસ્પોન્સિબલ. તમે ડોક્ટર છો તો તમારે રિસ્પોન્સિબિલિટી લેવી પડશે. તમે ખાલી એવું ના કરો કે મારું કામ તો ચીરે ચીરવાનું કાપવાનું છે એટલે પતી ગયું. તો આજના ડોક્ટરો તો સાહેબ ખબર છે ને મોટી વાતો કરે, એ લોકો તો ચીરે કાપી બી ને ચીરે એસિસ્ટન્ટ અંદર આમ ટૂંક ટૂંક બે ચીજ કરી દે એટલે પેલો સીવાનું બી કામ બીજો એસિસ્ટન્ટ કરે. એટલે આ ધીસ ઇઝ નોટ ધ વે ડોક્ટર હેઝ ટુ આન્સર. સોરી, મને માફ કરજો, પણ આવા સિનિયર ડોક્ટર પાસે મારે આવા જવાબોની અપેક્ષા નહોતી. કારણ કે આ તો પેલું પડદો પડદો છટકી દે એવી વાત છે. તો એના કરતા સાહેબ સેવા નહીં કરવી જોઈએ. જેને કે અમે બી વી ટેક રિસ્પોન્સિબિલિટી, એટલે આપણે રિસ્પોન્સિબિલિટી વાળું કામ કરવાનું છે. આપણે એકબીજા પર એ કરીને નથી કરવાનું. તમે જે કહો છો ને એક મિનિટ, જયારે દર્દી આવે છે તો ડોક્ટર નું મોઢું જોઈને આવે છે. ગવર્મેન્ટ હોસ્પિટલ માં બિચારો ગરીબ અલગ વાત છે, પણ દર્દી ડોક્ટર ના નામે જાય છે સાહેબ. પણ તમે ડોક્ટર ની પાસે કઈ પાવર તો હોવા જોઈએ કે નહીં બેન? માણસો ના નામે નથી જતું ને સાહેબ. રુઝાનબેન તમને જયારે તમે રુઝાનબેન આવી ના આપણે એકદમ ઇમોશનલ થઈને વાત કરશું તો એનો કોઈ અર્થ જ નથી હોતો. મહત્વની એગ્રેસિવ કેવાની, ઇમોશનલ ના કેવાની. ઇમોશન એટલે બેન તમે તમે એગ્રેસિવ કે આ તો તમે એવી વાત કરી કે સાહેબ મગજ. હા તો એગ્રેસન કે ગુસ્સાથી વાત કરો રુઝાનબેન, ગુસ્સાથી. હા તમે ગુસ્સાથી વાત કરશો તો એનાથી નિદાન નહીં થાય. મહત્વની છે. હા તમે એને ગુસ્સો, હું એને ગુસ્સો કહું છું. ગુસ્સાથી જે બોલો છો એનાથી કઈ ફરક નથી પડવાનો. પણ મહત્વની વસ્તુ એ છે બેન કે પહેલા પહેલી વસ્તુ આપણે સમજવાની છે કે ડોક્ટર ને શું એને એપોઇન્ટ કરવાનો પાવર છે, એને સ્ટાફને કાઢી મૂકવાનો પાવર છે. જો કોઈ સ્ટાફ સરખું કામ ના કરતો શું ડોક્ટર પાસે પાવર છે? અમે લોકો એવી કેટલી બધી ટ્રસ્ટ હોસ્પિટલમાં અમે જોઈએ છીએ કે ડોક્ટર જે બેન તમે તો ઇમોશનલ થઈને તમે તમારે તમારે જો હા તો મને કેવાનું દિવ્યાંગભાઈ સરકારી સર્જન નથી. રુઝાનબેન સમજો પહેલી વસ્તુ તંત્ર કેવી રીતના ચાલે, જો તમને ખબર ના હોય તો તમને ઇમોશનલ વાત કરવાની હોય કે તમે કઈ લોજિકલ વાત ના કરવાની હોય તો ચર્ચાનો અવકાશ જ નથી. એ ડોક્ટરને પકડી સીધી ફાંસી જ લગાડી દો ને તમે. તમે રૂબરૂ પહોંચી જાઓ ત્યાં આગળ, ત્યાં રૂબરૂ પહોંચી જાઓ અને બંદૂકની ગોળીથી ફળા ફડાકો કરી નાખો. આવું કરવું હોય તો જો સેન્સિબલ વાત ના કરવાની હોય તો બેન ચર્ચા શું કરવાની બેન? મનોજ સર, મનોજ સર
એલજી હોસ્પિટલ જે મણિનગરની વાત હતી અગાઉ, ભૂતકાળમાં જેટલા પણ હોસ્પિટલના પ્રકારના બનાવ નગરીમાં પણ આવ્યા હતા, ઇન્ફેક્શનનો બનાવ બન્યો 50-50% વાત છે. એવું નથી કે માત્ર ડોક્ટર ને હોસ્પિટલ નો સ્ટાફ ની વાત છે, એવું નથી. તમે જે અમરેલી, આજે અમરેલીના શાંતાબા હોસ્પિટલ ની વાત છે, ત્યાં મહિનામાં 100 ઓપરેશન થાય છે. જો ડોક્ટર અને હોસ્પિટલ ની બેદરકારી હોય તો 100-100 દર્દીઓના કેસ બગડ્યા હોય. આ કેસમાં 24 ઓપરેશન કરાયા, એમાંથી 5 ને ઇન્ફેક્શન લાગ્યું અને 5 ને જે આ તકલીફ થઈને અલગ અલગ હોસ્પિટલમાં રિફર કરાયા. વાત એ છે કે હોસ્પિટલમાં બેદરકારી હતી કે પછી દર્દી ઘરે જઈને બેદરકારી રાખવી? દર્દી હોસ્પિટલથી નીકળ્યા પછી ડોક્ટર કે સ્ટાફ તો પાછળ જોવા જવાનું નથી કે ખરેખર દર્દીએ ચશ્મા પહેર્યા કે નથી પહેર્યા, ટાઈમસર દવા નાખી કે નથી નાખી. આ જેટલા પણ દર્દી છે 24 કલાક 48 કલાક પછી ફરિયાદ લઈને આવે છે. જો 24 માં જો ડોક્ટરની બેદરકારી હોત તો તમામ દર્દીઓને આ તકલીફ પડી હોય, માત્ર 24માંથી 4. ભૂતકાળમાં તો આ પ્રકારના બનાવ બને છે. જ્યારે તમે જે કીધું તપાસ સમિતિ, તપાસ સમિતિના રિપોર્ટે આવ્યા છે કે ડોક્ટર ક્વોલિફાઈડ હતા, તમામ ઓપરેશનના જે થિયેટરના સાધનો અપ ટુ ડેટ હતા, પણ જે તેનો જે સપોર્ટ સ્ટાફ હતો તે અનક્વોલિફાઈડ હતો. ઓપરેશન તો થઈ ગયું, દર્દીઓ રજા લઈ લીધી, દર્દીઓની અમુકની રોશની ગઈ અને અમુકને તકલીફમાં પડી, પણ આ બધા થયા પછી જે આંખો જેની ગઈ છે એ આંખો કઈ રીતે પાછી આવશે રોશની? જી બિલકુલ બિલકુલ, જે લોકો, કારણ કે આંખ એ સૌથી મહત્વનું વસ્તુ છે. હું વકીલ સાહેબ પાસે આવીશ. વકીલ સાહેબ, આપે એવી પણ વાત કરી કે કોઈ ખાસ એવા કાયદાઓની જોગવાઈ નથી. દેખો, આમાં હું કહું તમને, સુપ્રીમ કોર્ટનું એક બહુ લેન્ડમાર્ક જજમેન્ટ છે મેડિકલ નેગ્લિજન્સીને લઈને. પણ સુપ્રીમ કોર્ટનું એવું ઓબ્ઝર્વ કર્યું છે કે તમે મેડિકલ નેગ્લિજન્સી માટે ડોક્ટરને પ્રોસિક્યુટ ના કરી શકો બહુ, કારણ કે જેમ અગાઉ મેં કહ્યું કે નો ડાઉટ મેડિકલ નેગ્લિજન્સી થતી હોય છે. એક મિનિટ, આપણે થોડું સુધારું એમાં સાહેબ. એમાં એવું કીધું છે કે કોઈ દર્દી કમ્પ્લેન કરે એટલે ઓટોમેટિક મેડિકલ નેગ્લિજન્સ નથી બનતી, એના માટે કમિટી બનાવવી પડે. જેમ કે રુઝાનબેન કહે છે કે નેગ્લિજન્સ થઈ કે ફાંસી ચડાય તો એવું ના કરાય, એમને કોર્ટ, સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે કમિટી બનાવો, કમિટી જે ડોક્ટર જે છે એ ડોક્ટરોની કમિટી કે આ નેગ્લિજન્સ છે તો એની સામે કેસ કરવો પડે. હા, જજમેન્ટ તો આપણે કહી ના શકીએ ને, પણ મતલબ ઇન શોર્ટમાં હું મતલબ શું છે કે સુપ્રીમ કોર્ટ કહેવા જે માંગે છે એની માટે હું મેડિકલ નેગ્લિજન્સી માટે ડોક્ટરોને દર વખતે જવાબદાર ગણવા તે પણ ખોટું છે. અધરવાઇઝ શું થશે, આ મેડિકલ સિસ્ટમ આખી ખોરવાઈ જશે. જે ડોક્ટર્સ જે ડરી ડરીને ઇલાજ કરશે તો ઘણા બધા પેશન્ટ જે ખરેખર એકચ્યુઅલી ક્યોર થઈ શકતા હશે નહીં થાય. તમે દેખતા હશો કે ઘણા બધા કેસીસમાં એવું બને છે કે કોઈ નેગ્લિજન્સી થઈ ગઈ હોય યા ખરેખર મતલબ શું છે કે એવા કોમ્પ્લિકેશન આવે અને કોઈનું મૃત્યુ થઈ જાય એટલે ડોક્ટરના ત્યાં તોડફોડ થઈ જતી હોય છે, હોસ્પિટલમાં તોડફોડ થઈ જતી હોય છે, એના પછી બીજા ડોક્ટર્સ જે છે એ લોકો હડતાલ કરતા હોય છે અને અલ્ટિમેટલી શું થતું હોય છે કે પબ્લિકને સફર પબ્લિક જ કરતી હોય છે. એટલે મારું એવું કેવું છે કે કાયદા મેડિકલ નેગ્લિજન્સીને લઈને બહુ સ્ટ્રોંગ નથી, પણ એવા તો છે એટલીસ્ટ કે જો ઇન્ટેન્શલી નેગ્લિજન્સી થઈ હોય ઠીક છે તો કોઈ મતલબ પ્રોસિક્યુટ થતું હોય છે અને એમને આગળ કેસ ચાલતા હોય છે અને સજા થતી હોય છે અને ઘણામાં નિર્દોષ પણ છૂટતા હોય છે જેમ મતલબ ટ્રાયલ કે સબથી ચાલે છે, પણ ડેમેજીસ ફાઇલ કરી શકાતા હોય છે અને એ પણ મતલબ કેવું છે ખરેખર નેગ્લિજન્સી સેના વકીલ સાહેબ પણ વકીલ સાહેબ આંખ આ આંખ તો એવી વસ્તુ છે ને કે જે જાય તો એનાથી બહુ મોટું નુકસાન થાય. હું તમને એક કિસ્સો કહું, સાંભળો, રિસેન્ટલી મારા પર એક ઓપ્થાલ્મનો ફોન આવ્યો હતો જે આંખના નિશાન છે એમનો, અને એમનો મારા પર ફોન આવ્યો હતો ને એમણે મને એવું કહ્યું કે મારા ત્યાં એક બહુ મલ્ટીનેશનલ કંપનીનું આઈ ડ્રોપ આઈ થિંક મોતિયાના ઓપરેશનમાં જ વપરાય છે તો એમાં ફંગસ એમને દેખાઈ હતી, પેક બોટલ હતી એ તો એમાં એમને ફંગસ દેખાઈ હતી અને એમણે મને કહ્યું કે આમાં આગળ આપણે શું કરી શકીએ. તો મેં એમને ગાઈડ કર્યા હતા કે તમે ડ્રગ ઇન્સ્પેક્ટરને ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી અને આગળ આ કંપની વિરુદ્ધમાં પગલાં લેજો. તો ઘણી વખતે આવા રીઝન્સ પણ હોય, ફાર્માસ્યુટિકલ કંપનીઓ ની દવાઓ પણ એવી આવી ધારો કે આવી જાય તો એના કારણે બી ઇન્ફેક્શન લાગી જતા હોય. પણ ઇનશોર્ટ કહેવાનો મતલબ છે કે કોઈ પણ પ્રકારની નેગ્લિજન્સી છે એ ચલાવી ના લેવાય અને આગળ કાયદાકીય પ્રક્રિયાની અંદર જે રિસ્પોન્સિબલ હોય એના વિરુદ્ધમાં પ્રોસિડર્સ થવી જોઈએ. કારણ કે જી રુઝાનજી શું કહેશો? સૌથી પહેલા તો એક આમાં આગળ કેવું કે બતાય, મારે ડોક્ટર સાહેબ એક વર્ડ યુઝ કર્યો ફાંસી પર ચડાઈ ગયો, એટલે મેં આ વર્ડ યુઝ નથી કર્યો, મેં સસ્પેન્ડ ને ટર્મિનેટ, એમને કદાચ તકલીફ થતી હોય કોમ્પ્રિહેન્ડ કરવામાં જે મેં બોલ્યું છે
કે મેં ફાંસી એટલે ફાંસી એટલે બહુ વધારે પડતું એમને એક્સાઇટ થઈ ગયા લાગે છે અને પોતાને જાતને કારણ કે ઘણીવાર એટેક સેલ્ફ બેસ્ટ ડિફેન્સ એ થઈ રહ્યું છે એટલે મને ઓન રેકોર્ડ મૂકવું છે કે મેં ફાંસી વર્ડ જ નથી યુઝ કર્યો સો દેટ ગોઝ ઓન રેકોર્ડ પહેલો પણ બીજો પોઈન્ટ કે અલ્ટિમેટલી આજની તારીખમાં ભલે આપણા મનોજ સરે બી કીધું કે 100 ઓપરેશનો ત્યાં જાય છું ના નથી પાડતી સાહેબ હું તો કહું છું કે રસ્તા પર હજારો ગાડીઓ આવે છે જાવે છે પણ એક્સિડન્ટ તો 2-4 ગાડીનો થાય છે ને એટલે પોઈન્ટ અત્યારે હું ફરીને ફરી રિપીટ કરીશ નેગ્લિજન્સ નેગ્લિજન્સ એટલે બેદરકારી કારણ કે થાય છે શું ઘણીવાર કે લોકોને ખબર છે કે અમે છૂટી જઈશું હવે મને આજની તારીખમાં નથી ખબર એ વકીલ સાહેબ મને કહી શકે કે મારી પાસે એવા આંકડા ખાસ મેં શોધ્યા મળ્યા નથી કે આજે મેડિકલ નેગ્લિજન્સના લીધે કોને કેટલી સજા થઈ છે કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણા લોઝ એટલા વીક હશે યા પછી કંઈક બીજું સેટિંગ થઈ જતું હશે એ મને નથી ખબર પણ મેડિકલ નેગ્લિજન્સના લીધે સજા કેટલી થઈ છે ખબર નથી બીજો પણ ત્રીજો ઇમ્પોર્ટન્ટ કે સાહેબ આજની તારીખમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે દેશની આપણે $5 trillion ઇકોનોમીની વાત કરીએ આ તે ઢેકડું પૂછું બધી વાતો કરીએ આપણું વન ઓફ ધ કરોડપતિ ચોથા કે પાંચમા નંબર આપણે અડાની સાહેબ છે કરોડપતિ વર્લ્ડના અને એ જ દેશમાં મારા ગરીબ લોકો જોડે યા ડોક્ટરોની જે હોસ્પિટલોની નેગ્લિજન્સ ડોક્ટર મારા અત્યારે એની પર હું અવાજ ઉઠાવી રહી છું અને આ એટલા માટે કારણ કે આજે આ એક આપણે એક બહુ જ ગંભીર વિષય પર વાત કરી રહ્યા છીએ કે જેને તમે બી પહેલા મનોજ સરે બી પહેલા કીધું કે આ તો બધે થઈ રહ્યું છે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે ગવર્મેન્ટ જાગે કેમ કારણ કે આ ગવર્મેન્ટ હોસ્પિટલો છે એટલે હું ગવર્મેન્ટ વડીશ કરું છું કે જે જે મેન્ટાલિટી છે કે ભાઈ આપણે મેડિકલ મેન્ટાલિટી કે ભાઈ ચાલ અને ગરીબ લોકો બિચારા શું બોલશે ને તે તો મારે એટલે રિક્વેસ્ટ ફરી કહું છું કે આવી આપણે સુપ્રીમ કોર્ટે યા હાઈકોર્ટે સુઓ મોટો લેવી જોઈએ કે ભાઈ આજ પછી કોઈ બી આવી હોસ્પિટલમાં નેગ્લિજન્સ થાય તો એના પર પગલા લઈએ અને કયા લેવાના એ ઇમ્પોર્ટન્ટ છે અને ફાઇનલ એક પોઈન્ટ કહી દો સાહેબ કે આજની તારીખમાં આપણે ટપલી દાવ રમશું ને એકબીજા પર નાખશું એનાથી મારા ગરીબ લોકોને કોઈ ફાયદો થવાનો નથી પોઈન્ટ એ છે કે જ્યારે કોઈ આપણી જોડે ભરોસાથી આવે તો ડોક્ટરની ડબલ રિસ્પોન્સિબિલિટી થાય છે ને અગર રિસ્પોન્સિબિલિટી ના લેવી હોય તો આપણે ડોક્ટર બનવાની જરૂર નથી આપણે એવા જોબો લેવાની જરૂર નથી જ્યાં આપણે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી લોકોને હેરાન કરવામાં ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી વર્ડ યુઝ કરવું છે આપણે રિસ્પોન્સિબલ લે તો આપણે એવા કામ કરવાની જરૂર જ નથી મારે એવું કેવું છે કારણ કે જસ્ટ તપલી દાવ રમવાથી ન્યાય યા ઇન્સાફ નથી મળતો હા ખાલી આપણે આપણે આપણો પલદો જાડી લઈશું કે હા ભાઈ આઈ એમ નોટ રિસ્પોન્સિબલ પણ અલ્ટિમેટલી આજની તારીખમાં લોકોને આ હેરાનગતી થાય છે અને ફાઇનલી અચ્છા મનોજ સરે એક સરસ વાત કરી કે એમને પછી થોડા દિવસ પછી ઇન્ફેક્શન થયું તો મારા કરતા વધારે અહીંયા ડોક્ટર સાહેબો બી કહી શકે છે કે મેં બી એમની ગોળીઓ લીધી હોય એટલે ઇન્ફેક્શન કંટ્રોલમાં હોય અને પણ અંદર બોડીમાં તો ઇન્ફેક્શન હોય ને ગોળીઓ બંધ થઈ ગઈ એટલે ઇન્ફેક્શન વધી ગયું આ તો જસ્ટ એક કોમન સેન્સ વાળી વાત હતી મારે એ બી મૂકી હતી જી જી બસ એક સુજાનબેન તમે કહો છો તો ઘણું બધું તમે બધા કીધું છે તમારા મનમાં એવું કદાચ થતું હોય કે ઇન્ફેક્શન અમેરિકામાં નથી થતા એવું થાય છે અમેરિકામાં પણ ઇન્ફેક્શન થાય બીજી વસ્તુ છે બીજી મને એક મિનિટ મને બોલી દો હવે મને બોલી દેવા દેજો બીજી વસ્તુ કે આપણે રોડ ઉપર એક્સિડન્ટ તમે લગભગ 5-7 વાર એક્ઝામ્પલ આપ્યા છે એટલે હું તમને કહું છું દરેક વખતે એક્સિડન્ટને એક સજા સરખી નથી હોતી દરેકને સજા કહીને એક જાતના ઘણા લોકો પડતા એ નેગ્લિજન્સ પ્રૂવ કરવા માટે એની જે એનો એક્સપર્ટ માણસ હોય એ કહે છે રોડ ઉપરનો ન્યાય જે છે ને આપણે પકડીને મારો એવો ન્યાય એ ના ન્યાય નથી એ ન્યાય જ નથી એ તો મોબ વાયલન્સ એ મેન્ટાલિટી મોબ વાયલન્સમાંથી બહાર નીકળીને તો જ સાચો જવાબ મળશે આપણને કે આ શું થઈ રહ્યું છે અમે લોકો અમારી ગુજરાત ઓપ્ટિમિસ્ટ સોસાયટીનો પહેલાં પ્રમુખ હતો અમે લોકો આના માટે બહુ સિરિયસ લે છે કે ટ્રસ્ટ હોસ્પિટલો જે છે એની અંદર શું થાય છે કે એ લોકોને કામ વધારવા માટે એ લોકો જ્યાં ત્યાંથી પેશન્ટ ઊભા કરે છે અને એક ડૉક્ટરની પાસે એક દિવસમાં 5-10 ઓપરેશન જ કરવા જોઈએ એના બદલે ડૉક્ટરને દબાણ કરવામાં આવે છે કે તમે 20 ઓપરેશન કરો 25 ઓપરેશન કરો 30 ઓપરેશન કરો હવે ડૉક્ટરને જે છે એ દબાણ કરે એટલે એના લાઇવલીહુડ ઉપર દબાણ આવે એટલે ડૉક્ટર ઓપરેશન કરે હવે તકલીફ ક્યાં છે એકલા ડૉક્ટરને ઓપરેશનની નહીં આખો સપોર્ટ સ્ટાફ પણ એને ખેંચાતો હોય એટલે ક્યાંક ગરબડ ક્યાંક ચૂક થઈ જાય રોજ રોજ નથી થતી હોતી વર્ષમાં એક વાર થતી હોય એટલે એક વખતે જે ચૂક થાય ત્યારે આ બધા આપણે એપિસોડ બહાર આવતા હોય છે અને બીજી વસ્તુ એક રુઝાનબેન 2-3 વાર બોલે કે ભાઈ તમને પહેલેથી ખબર હોય તમે ડોક્ટર નતું તું ડોક્ટર નતું હવે ડોક્ટર થયો ત્યારે એને ક્યાં ખબર નોકરીમાં કયા પરિસ્થિતિ ઊભી થતી છે હવે એક વખતે ડોક્ટર થઈ ગયા 30-35 વર્ષ સુધી તમે ભણ્યા અને પછી એ રુઝાનબેન જેવા કોઈક વ્યક્તિ કે ડોક્ટર નતું થવું ને એને અમારે ક્લાર્ક બની જવું હતું એવું તો કીધા થવાનું હતું એ ભણતી વખતે એને ખબર હતી કે મારી આ પરિસ્થિતિ થશે કે નોકરીની અંદર એવી પરિસ્થિતિ ઊભી થશે કે હું કોઈ જવાબદારી મારી ડોક્ટરની કોઈ રિસ્પોન્સિબિલિટી પેલી શું કહેવાય ઓથોરિટી નહીં હોય કે કયો સ્ટાફ કેવી રીતના કામ કરશે એવું ઓથોરિટી ના હોય એ એટલે આવું થતું હોય છે એટલે આપણે છે ને મોબ મેન્ટાલિટીમાંથી બહાર આવીએ અને લોજિકલી એ ઉદાહરણ આપી રહ્યા છે
બીજી વાત સાહેબ, ફાઇનલ વાત સાંભળી લો કે આ તમારા જે ઇસ્યુઝ છે ને, હું ના નથી પાડતી. તમારા બધા જોબમાં બધાના પોતપોતાના ઇસ્યુ હોય તો તમે ગવર્નમેન્ટ સામે રજૂ કરો. તમે ત્યાં એ લોકો, તમે અમારા જેવા દર્દી જોડે અમારે અમે કસા અમારા હાથમાં જ નથી, અમે ગવર્નમેન્ટ જોડે શું કરી શકીએ? તમારે એઝ અ, તમે તમારી સિસ્ટમમાં છો, હું એ સિસ્ટમમાં નથી, કે આ બિચારા દર્દીઓ એ સિસ્ટમમાં નથી. તો તમારા સિસ્ટમ એવું ચાલુ જ હોય છે, એવું ચાલુ જ હોય છે બેન. સામાન્ય બુદ્ધિ નો ઉપયોગ કરીએ છીએ બેન, બીજું કશું નહીં. મારા યુકેરાઈન વાળા સ્ટુડન્ટો તો ત્યાં યુકેરાઈન માં જે ભણીને આયા બિચારાઓ, પાછું ભણવાનું ના મળ્યું તો એ બધી ચાલુ કરવું આવતા, એટલે એમાં મને નથી પડવું સાહેબ. મારી સિમ્પતિ કોઈને આપતી નથી, મારી સિમ્પતિ દર્દીઓ જોડે છે. અને તમારી ગવર્નમેન્ટ ના ઇસ્યુ તમે ગવર્નમેન્ટ જોડે સેટલ કરો. એઝ અ એઝ અ એન્ડ યુઝર ઓફ યોર પ્રોડક્ટ, મને મારા દેશમાં, મને અગર મારું હેલ્થ કેર નથી સારું તો મારો મારો હક અને ફરજ બંને બને છે, બંને બને છે કે હું મારા દર્દીઓ માટે, એ લોકો માટે અવાજ ઉઠાવું. એક વાત તો રુઝાનબેને એક જે બહુ મહત્વની કરી કે પલ્લું જાળી દેવામાં આવે છે. કદાચ એ લોકોને એવું છે કે આપણને શું થવાનું છે એ સમજીને ઘણી વખત જે ડોક્ટરો છે તેઓ બેફિકર થાય છે. શું કહેશો? સવાલ જે રુઝાનબેન વારંવાર કહી રહ્યા છે કે સુઓ મોટો કોર્ટે લેવી જોઈએ. હાઈકોર્ટે પણ સુઓ મોટો લીધી છે, સુપ્રીમ કોર્ટે પણ લીધી છે. ચાહે રખડતા ઢોરની વાત હોય, ખરાબ રોડ રસ્તાની વાત હોય, કોરોનામાં સરકારની કામગીરીની હોય, તમામ છે. વાત છે અમલીકરણની, અમલીકરણ કઈ રીતે થાય છે તેના ઉપર છે. બીજી વાત એડવોકેટ સરને પણ કહીશ કે ભારતમાં જે રીતે આંખને દ્રષ્ટિ જેની જતી રહેતી તેની વળતરની કિંમત અને વિદેશમાં વળતરની કિંમત કેટલો ફરક છે. ભારતમાં જે વ્યક્તિની આંખો છે તે જ વ્યક્તિની આંખો વિદેશમાં પણ છે. અમેરિકા જેવા લો શૂટ્સ અહીંયા કેમ નથી થતા? દેખો, અહીંયા અમેરિકાના જે લો શૂટ થાય છે બરોબર છે, ત્યાંની સિસ્ટમ ને એની સિસ્ટમ, ત્યાંની પોપ્યુલેશન એની પોપ્યુલેશન, બિગ ડિફરન્સ. આંખો તો સરખી છે આંખો. હા, હું એના પર જ આવું છું, એના પર જ આવું છું કે અમેરિકામાં તમે વળતર માટે ધારો કે 1 કરોડનો દાવો કરો તો અહીંયા બી 1 કરોડનો કરી શકો છો. અહીંયા કોઈ એવું કઈ એવું નથી કે ઇન્ડિયાની અંદર તમારી આંખો છે એટલે 25 લાખ અમેરિકામાં 1 કરોડ, એવું એવું નથી મનોજ સર. અહીંયા પણ તમારી આંખો એ આંખો એ આંખો છે, બરાબર છે. એની કોઈ કોઈ વેલ્યુ જ ના હોય એકચુઅલી જોવા જઈએ તો. એની બિયોન્ડ વેલ્યુ, વેલ્યુમાં તમે એને આંકી ના શકો, કારણ કે એ તમારા શરીરનું એક એવું અંગ છે કે જેમ રુઝાનબેને કહ્યું કે સમજો દ્રષ્ટિ વિના તો બધું નકામું છે. એટલે તમે કોઈ પણ વસ્તુ આંખો જતી રહ્યા પછી પાછી આવવાની કે નથી આવવાની એ મેડિકલ સબ્જેક્ટ છે. પણ વળતર છે એની કિંમત જે છે એ તમે જેટલી તમે માંગી શકો છો એ ઇન્ડિયામાં પણ માંગી જ શકો છો. વાત વળતરની નથી. મારે એકચ્યુઅલી ડોક્ટર સાહેબને એવું પૂછવું હતું કે જેમ એમણે કહ્યું કે એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તો તમારા એસોસિએશનની અંદર એવા કોઈ રૂલ્સ નથી હોતા કે જે આવી ટ્રસ્ટની હોસ્પિટલની અંદર પર્ટિક્યુલરલી 5 ઓપરેશન કરી શકે તો 5 જ કરે, એના ઉપર 6th કે 7th ઓપરેશન મતલબ સમયના અભાવે કે સ્ટાફના અભાવે ના કરી, તો એવું બાયફર્કેશન કરીને એ લોકોના વિરુદ્ધમાં તમે કોઈ કાયદાકીય સ્ટ્રોંગ રૂલ્સ બનાવો કે ભાઈ ગવર્મેન્ટ ગવર્મેન્ટનું કામ કરવાની છે, મીડિયા મીડિયાનું કરવાની છે, લો લોનું કામ કરવાના છે, પણ તમારા એઝ એ ઓપ્ટાલનું જે એસોસિએશન છે એની પણ ઘણી ફરજ બનતી બનતી હશે ને. તકલીફ એકલી હોય છે કે એસોસિએશનની પાસે કોઈ પાવર નથી. એને ગાઈડલાઇન્સ અમે બનાવી શકીએ છીએ, અમે ગાઈડલાઇન બનાવી રહ્યા છીએ અને એવું કરવાના છે કે જે એક હોસ્પિટલમાં, જેમ કે રુઝાનબેન કહે છે કે ફોરેનમાં ક્યારે કશું નથી થતું, આ બધું રુઝાન ત્યાં એટલા માટે નથી થતું કે ઓપરેશન, બે ઓપરેશન વચ્ચે તમે સાધનો બદલી કાઢવામાં આવે છે, આખું ઓપરેશન થિયેટર સાફ કરવામાં આવે છે. જો એવું કરવામાં આવે તો દિવસમાં 5 થી 7 થી વધારે ઓપરેશન થઈ ના શકે. અને આપણે એ ધારો કે એ લેવલે ના પહોંચવું હોય અને આપણી 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 જે લિમિટ છે, આપણી ફાઇનાન્શિયલ લિમિટ છે એ પ્રમાણે કરવું હોય તો દિવસના એક ડૉક્ટર 10 થી વધારે ઓપરેશન કરે તો બધા જ આપણા જે તંત્ર ઉપર સ્ટ્રેસ આવે છે, સ્ટ્રેસ આવે છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક વર્ષે બે વર્ષે ક્યારેક
એમાં ભંગ થઈ અને એમાં કોકનો એપિસોડ આવો થતો હોય છે, એટલે અમે લોકો એનું ગાઈડલાઇન બનાવી રહ્યા છે કે એક ડોક્ટર એક દિવસમાં કેટલા ઓપરેશન કરી શકે. જો એનાથી વધારે થાય તો એનાથી વધારે થાય તો તે તંત્ર છે અને ડોક્ટર બંનેની જવાબદારી બનશે એવું અમારું બની રહ્યું છે. કારણ કે જ્યાં સુધી જો કાયદો કડક નથી થતો, કારણ કે કાયદા પાસે ટેકનિકલ જે ડોક્ટરો પાસે છે તેવી કદાચ કોઈ માહિતી નથી, અને ડોક્ટરનું જે એસોસિએશન છે તેની ગાઈડલાઈન કદાચ લો સુધી નથી પહોંચતી કે બંધારણ સુધી નથી પહોંચતી, તો આવા આવો કડક કાયદો કેવી રીતે બને? અહીંયા તમને કાયદા બધા કડક જ છે, એટલે આટલા 125 કરોડ દેશની અંદર તો બી થોડું સિસ્ટમમાં ચાલે છે. કાયદા કડક ના હોત તો મતલબ આપણું જીવવું જરૂર થઈ જાય. કાયદા કેવું હોય કે તમે ધારો કે કોઈને લાફો મારો તો એની સેક્શન 323 હવે એની માટે એને કઈ 300 મર્ડરમાં ના નાખી દેવાય. તો જેમ મારો કહેવાનો મતલબ છે કે મેડિકલ નેગ્લિજન્સી માટે જે કાયદા છે એ કાયદા એના પ્રમાણમાં બરાબર છે, તમે એને વળતર લગાવી શકો છો. કારણ કે નહીતર તો શું છે કે બહુ જ કડક કાયદા બનાવો કે ધારો કે મર્ડરમાં એમને નાખી દો તો પછી ડેફિનેટલી આ આખું જે ડોક્ટર સમાજ છે એ કોઈ ડોક્ટર બનશે જ નહીં અને ઈલાજ થશે જ નહીં. બેટર છે કે આપણે એના પર કામ કરવું જોઈએ. કાયદા હોવા જોઈએ, કડક જ કાયદા છે, પણ નેગ્લિજન્સી જે છે એને કેવી રીતે આપણે ટ્રીટ હેન્ડલ કરીએ. બિલકુલ, આ નેગ્લિજન્સી ને હેન્ડલ કરવાની એક આખી અલગ અલગ રીત શોધવી પડે. મનોજ સર, બેનની રોશની ગઈ તો એનું વળતર ક્રાઇટેરિયા કઈ રીતે નક્કી થાય? હું તમને કહું છું, આ છે ને નોર્મલી આપણે આંખની રોશની ની વાત કરીએ કે કોઈ એક્સિડેન્ટલ ડેથ ની વાત કરીએ તો એમએસીટી ના કેસ કરતા હોય, મોટર એક્સિડેન્ટલ ક્લેમ જે કરતા હોય છે એમાં કેવી રીતે મતલબ ક્લેમ બનતા હોય છે કે એ જે ધારો કે યંગ હોય તો એનું એ શું અર્નિંગ કરતો હતો, ધારો કે સ્ટુડન્ટ હતો શું ભણતા હતા, એનું ભવિષ્યમાં એ કેટલું કમાઈ શકતા શકવાના હોય, એ બધાની જગ્યા એ બધી મતલબ શું છે કે વસ્તુઓને ધ્યાને લઈ અને એક ક્લેમ જે એમએસીટી ના એડવોકેટ, હું તો જોકે ક્રિમિનલ લોયર છું પણ એ મારું નોલેજ છે એટલે, તો એવી રીતે ક્લેમ બનાવતા હોય. સપોઝ ધારો કે કોઈ ઓલ્ડ એજ પર્સન ની રોશની જતી રહી તો જી વકીલ સાહેબ નો કદાચ અવાજ નથી આવી રહ્યો. મનોજ સર શું કહેશો આપ? જરૂરથી જે વાત એ છે કે વળતરની જે વાત થઈ રહી છે, બરાબર, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત. હું એ કહું કે કોર્ટ ધારો કોર્ટની આપણે ટીકા ટિપ્પણી નથી કરતા, પણ કોર્ટ વળતર ધારો કે 5 લાખ 10 કરોડ 5 કરોડ કે 10 કરોડ નક્કી કરે, શું આપણે કોઈ પણ 10 કરોડ આપીએ કે તારી દ્રષ્ટિ તું મને આપી દે? આપી શકશે કોઈ? બિલકુલ નહીં, કોઈ નહીં આપી શકે. એટલે અહીંયા આખી વાતનો આખો જી વકીલ સાહેબ આપને અવાજ આવી રહ્યો છે પ્રમાણે પણ હવે આપણે, કારણ કે આપણા મનસુખભાઈ માંડવી આપણા ગુજરાતના જ છે યુનિયન હેલ્થ મિનિસ્ટર આના માટે, અને વચ્ચે એમણે મેં થોડા આંકડા પુલ કર્યા ત્યારે તો વચ્ચે આંકડા બી આવે છે કે કોવિડના લીધે 50 લાખ સર્જરી આખું બેકલોગ છે, એના લીધે કેટરેક્ટની 50 લાખ ઉપર સર્જરી બેકલોગ ચાલી રહ્યો છે. આ હું મે 2022 ની વાત કરી રહી છું. એટલે મતલબ એ થઈ રહ્યો છે કે આટલી બધી સર્જરીઓ ગવર્નમેન્ટને ખબર છે, રાઈટ? કારણ કે મેજર બ્લાઇન્ડનેસનું રીઝન ઇન્ડિયામાં ઇઝ કેટરેક્ટ, અને કેટરેક્ટ ટ્રીટેબલ છે, એટલે એવું નથી કે અનટ્રીટેબલ ડિઝીઝ છે. એના ને એક ટ્રીટેબલ ડિઝીઝને બી આપણે કાબુ નથી કરી શકતા. આમ તો મોટી મોટી વાતો કરીએ, મેં પોલિયોને કાબુ કર્યું, મેં ફલાનું કર્યું, મેં ઢેકણું કર્યું, પણ સાહેબ તમે કેટરેક્ટ જે ટ્રીટેબલ ડિઝીઝ છે એને કાબુ કરવા માટે હવે આપણે જે હજી બી પદ્ધતિ, મારા કરતા ડોક્ટર સાહેબ વધારે કહી શકશે પણ કોમન સેન્સે થોડું ઘણું ધ્યાન છે ને કેટરેક્ટની થોડી વાતો કરો છો એટલે ખબર પડે છે કે હવે પેલી હવે નહીં એ તો ક્યારની આવી છે, લેઝર સર્જરી થાય જેને આપણે આંખને અડિયા વગર, એટલે બધું ક્લીન બેન બધું કરવું પડે, સાહેબ વધારે સમજાવશે કે ને, ફાસ્ટ બી સર્જરી થાય અને સરસ સર્જરી થાય. આ ફરક ખરો એટલી પડે કે એના માટે પેલા મોંઘા મશીનો લેવા પડે અને મે બી ડોક્ટરોને ટ્રેનિંગ આપવું પડે. મને ડોક્ટરોની ક્ષમતા પર કોઈ શક નથી, એટલે ટ્રેનિંગ કઈ બહુ મોટી વાત છે નહીં,
એટલે પણ આપણે અગર આપણો દેશ આજની તારીખમાં મોટા ચાંદ તારા પર જવાની વાતો કરીએ છીએ, કરોડો રૂપિયાની બધી જાત જાતની વાતો થાય છે, તો આપણો દેશ આ આ ઇન્વેસ્ટમેન્ટ આ જે ઇન્વેસ્ટમેન્ટ કરી જમાર તે તો પીએમ કેર સીએમ કેર માં ભી બહુ બધું ફંડ પડ્યું છે, તો કેટરેક્ટની પાછળ પડીને જેમ કે 50 લાખ સર્જરીઓને કાબુમાં લાવવા ડોક્ટરોને પ્રેશર કર્યા વગર, કે એ લોકોની ભી એક લિમિટેશન છે, હું ના નહીં પાડું, અને આજે આપણે ડિપેન્ડ કરીએ છીએ સ્ટરીલાઇઝેશન ને, તો એ તો જરૂર પડશે પણ ફટાફટ સર્જરીઓ થશે, એવું મારો પોઈન્ટ મૂકવો હતો. અને તમારા મીડિયમ થ્રુ એટલા મોટા મૂકું છું કે કદાચ કોઈ ભૂલે ચૂકે કોઈ નેતાને લાગી જાય વાત છૂઈ જાય કે ભાઈ હા અમારે આ કરવું જોઈએ, ગવર્નમેન્ટના આ વાત છૂઈ જાય કે મારે આ કરવું જોઈએ, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજની તારીખમાં મને બહુ દુઃખ થઈ ગયું જયારે મેં આ વાંચ્યું કે સાહેબ બીકોઝ 50 લાખ લોકોને કેટરેક્ટના લીધે બિચારોને બ્લાઇન્ડનેસ નો પેલો એ સામનો કરવો પડે છે, તો સાહેબ આપણા દેશ માટે બહુ જ ખરા ખરાબ વાત છે. જી સર. દિવ્યાંગભાઈ, બસ જે રુઝાનબેન કહે છે એ સેન્સિટિવ ઇસ્યુ તો છે જ આપણા માટે, પણ આપણે હું તમને એક એશ્યોર કરું કે ટોટલી આપણા ત્યાં આગળ રિયલ જે કેટરેકમાં જે બ્લાઇન્ડનેસની વાત છે ને એને લઈને પરમનન્ટલી બ્લાઇન્ડનેસ એવું એકે નથી થતું. ટ્રીટેબલ જે છે કે રુઝાનબેને કીધું એ પ્રમાણે વાત સાચી છે, પણ રુઝાનબેનનું એક સજેશન હતું કે આપણે પેલા લેસર મશીન એટલે ફેકો મશીન આપણે જે કહીએ છીએ એ ફેકો મશીનથી આપણે ઓપરેશન કરીએ, તો પણ ફેકો મશીનથી કરીએ કે સાદી રીતે ટાંકાવાળું ઓપરેશન કરીએ ઇન્ફેક્શન રેટમાં બહુ મોટો ફરક નથી હોતો. આ જે એપિડેમિક થતા હોય છે એ સ્ટરીલાઇઝેશન લઈને જ થતા હોય છે, એ ઓપરેશનની પદ્ધતિ પ્રમાણે ફરક નથી પડતો. અને વધારે ઓપરેશન કરવા માટે ફેકો પદ્ધતિથી કરશો તો કદાચ 2 મિનિટ વધારે થવાની છે, ઓછી નથી થવાની, અથવા નહીં તો સરખી જ થશે, કોઈ પણ ઝડપી થશે એવું નથી થતું હતું. અને સાધનો તો ગવર્મેન્ટે ઘણી બધી જગ્યાએ મોટાભાગની જગ્યાએ મૂકી દીધેલા છે. આપણે એટલીસ્ટ હું ગુજરાતની વાત કરી શકું, તમને ગુજરાત બહારનું મને બહુ ખબર નથી, પણ ગુજરાતનું જાણું છું નાનામાં નાની જે જગ્યાઓ છે ટ્રસ્ટ હોસ્પિટલો છે બધી જગ્યાએ ફેકો મશીનો આવી ગયા છે, એટલે એની કંઈ ફર્ધર ચાલુ હોય છે, ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રહે અને કરતા રહેવું જોઈએ, એનાથી આપણો કંઈ ફરક નથી પડતો હતો. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે કેવી રીતના ઓપરેશન કરીએ અને એક સ્ટ્રેસ આપ્યા વિના તંત્ર ઉપર કે ડૉક્ટર ઉપર સ્ટ્રેસ આપ્યા વિના આપણે ઓપરેશન કેવી રીતના વધારી શકીએ એની ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ ગવર્મેન્ટનું. અને એના માટે અમારી ગુજરાત ઓપ્થેલ્મિક સોસાયટી જે છે એ એના માટે અમે કટિબદ્ધ છીએ, અને જો ગવર્મેન્ટને અમે કાયમ માટે કાગળ લખતા રહેતા હોઈએ છીએ, અને જો અમને ફરી બોલાવવામાં આવશે તો અમે લોકો ફરી એના માટે જણાવીશું. બિલકુલ, તો મારા ખ્યાલથી એવું લાગી રહ્યું છે કે જ્યાં ટેકનિકલ આવા મુદ્દાને ઇસ્યુ આવતા હોય છે ત્યાં એક્સપર્ટ્સ પાસેથી જે છે તે રાય લેવાની જરૂર હોય, પણ ઘણી વખત એવું ન થઈ શકે. મનોજ સર પાસે આવીશ કે જે એક્સપર્ટ્સ હોય છે હવે એમના ઉપર તો કોઈ એક્સપર્ટ જે છે ઘણી વખત હોતા નથી, જે એક્સપર્ટ તેમની જ રાય લેવાની, તો એવા જ સજેશન થાય કે જેમાં ડૉક્ટરોને ક્યાંય નુકસાન ના થાય. હવે સૌથી મહત્વનો મુદ્દો તો હવે હું લાવું છું જે કે ભાઈ દર્દીઓ છે સામાન્ય દર્દીઓ એને ટ્રસ્ટની હોસ્પિટલમાં જવું શા માટે પડે? જી, આટલી મોટી સરકારી હોસ્પિટલમાં જો સુવિધાઓ છે, ચાહે અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, અમરેલી હોય, ભાવનગર, તમામે તમામ મેટ્રો શહેરમાં ગણો, જો સરકારી હોસ્પિટલમાં જો સુવિધા હોય તો શા માટે આપણે ટ્રસ્ટમાં રાહત દરે, એ પણ રાહત દરે, અમુક ટ્રસ્ટ ફ્રીમાં કરે છે, અમુક ટ્રસ્ટ રાહત દરે કેમ્પ યોજતી હોય છે તેમાં જતી હોય છે. જો હોસ્પિટલોમાં જ આ પ્રકારની આધુનિક જે કહીએ એકદમ સુસજ્જ અદ્યતન સાધનોથી જો દર્દીઓને આ પ્રકારનું ઓપરેશન કરાતા હોય તો કદાચ તેમને ટ્રસ્ટની આ પ્રકારની હોસ્પિટલમાં જવાની જરૂર ના પડે. અને મારા ખ્યાલથી આવા જે બનાવ બનતા હોય કદાચ તેને 5-10% રોકી. મનોજ સર, અહીંયા પેલું અહીંયા જે ગવર્મેન્ટની જે બધી યોજનાઓ છે મા કાર્ડ ને આયુષ્યમાન ભારત વાળા એ ટૂંકમાં જે કોઈ હેલ્થ રિલેટેડ જે કોઈ યોજનાઓ છે તેના કાર્ડનો ઉપયોગ અહીંયા ટ્રસ્ટમાં નથી થઈ શકતો? એ ટ્રસ્ટની ઘણા બધા એમાં જે ગાઈડલાઈન હોય છે સર કે છે એમાં એ હોસ્પિટલ નોંધાયેલી છે કે નથી નોંધાયેલી, એ આ યોજના સાથે લિંકઅપ થયેલી છે કે નથી થયેલી, આ બધા ક્રાઇટેરિયા હોય છે. પણ ટ્રસ્ટ એટલે 2-3 જે કોઈ ટ્રસ્ટી હોય દાતા તરફથી એક ઊભી કરાયેલું એક કામ, હું તો એક સંસ્થા કહીએ, એનો ઉદ્દેશ પૈસા કમાવાનો નથી, માત્ર ને માત્ર સામાજિક સેવાઓનો છે કે આસપાસના જે ગરીબ દર્દીઓ હોય ગામડાના દર્દીઓ હોય તેને લાભ મળે. જી ડૉક્ટર સાહેબ, એટલે એમાં તમે કીધું ને કે એકચુઅલમાં મા કાર્ડમાં પહેલાં હતું કેટરેક હતું, એમાં પહેલાં એ લોકો એવું કરેલું કે ખાલી ટ્રસ્ટ હોસ્પિટલ અને એનું લિમિટ કરેલું, પછી એમ લાગ્યું બહુ મોટો ખર્ચો થાય છે લોકો, પછી ટ્રસ્ટના કાઢી ખાલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં કેટરેકમાં લાવી દીધું, પછી પણ એમને લાગ્યું કે આ નંબર ઓફ સર્જરી બહુ વધારે થાય છે ને એમને પોસાયું નથી, એટલે એ કેટરેકમાં માટે મા કાર્ડમાંથી કાઢી નાખ્યું. પણ એકચ્યુઅલમાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં તો મફતમાં મોટી ભાગની જગ્યાએ ઓપરેશન થતા હોય છે, એટલે કે મા કાર્ડની જરૂર નથી હોતી. એક એક વસ્તુ છે શું, આ ખરેખર દરેક હોસ્પિટલો મા કાર્ડના કાયદાઓ ફોલો કરે છે ખરી, મા કાર્ડનો લાભ આપે છે ખરી?
ના, કારણ કે એમાં છે ને એમાં પ્રાઇવેટ હોસ્પિટલ મોટાભાગની નથી કરતી હોતી, એનું કારણ એ છે કે પૈસા બહુ ઓછા નીચા લેવલના કરે છે. ખાલી એમાં જે મા કાર્ડમાં સારા પૈસા આપે છે, જેમ કે કાર્ડિયક આપે છે, તમારી ઓર્થોપેડિક વાળું આપે છે, એ બધી એને કેન્સરવાળી હોસ્પિટલો છે એમાં પૈસા સારા આપે છે, એટલે પ્રાઇવેટ હોસ્પિટલો એને ફોલો કરે છે. તમને એક સાદી ભાષામાં કહું, મા કાર્ડમાં જ્યારે હતું કેટરક સર્જરી હતું તો 2000 રૂપિયામાં કામ આપતા હતા. 2000માં કામ ઓપરેશન કરવાવાળું કેટલી ટ્રસ્ટ હોસ્પિટલ પણ ઘણી બધી નથી કે 2000માં કામ કરતી હોય. પણ જે આંકડા સાહેબ જે સામે આવી રહ્યા છે એમાં સૌથી મોટી વાત છે કે જેટલા ઓપરેશન સરકારી હોસ્પિટલમાં નથી થતા આંખના, તેનાથી ડબલ ઓપરેશન ટ્રસ્ટમાં થાય છે. સાચું છે, એનાથી વધારે, ડબલ નહીં વધારે થાય છે. એકચ્યુઅલમાં એવું છે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એવું તમને કોટ અનકોટ બધી એક પ્રાઇવેટ અમારે આ બધી ચાલતી હતી ઇન્ફેક્શનનું, એટલે અમારે ચર્ચા થતી હતી. ગવર્મેન્ટ હોસ્પિટલમાં એમના સુપ્રીમ જે ડૉક્ટરો જે કહે છે ને, જે આપણે કેના ડૉક્ટર મનમાં આવ્યું કેમ નથી કરતા, પણ એનો એમના સિનિયર ડૉક્ટર એમના સિનિયર લોકોએ જે ઓફિસરો એવું કીધેલું કે તમારે ત્યાં એક પણ ઇન્ફેક્શન થશે તો અમે તમને સપોર્ટ નહીં કરીએ. તમારે જરૂર હોય તો બે ઓપરેશન કરો, જરૂર હોય તો એક ઓપરેશન કરો, અઠવાડિયે બે ઓપરેશન કરો, અમને વાંધો નથી, પણ ઓપરેશન થાય તો એક પણ ઇન્ફેક્શન થવું ના જોઈએ. કેમ કે આપણી મેન્ટાલિટી છે કે ઇન્ફેક્શન કેમ થયું અને કેમ થયું એના લઈને એના લઈને ડૉક્ટર ઉપર દબાણ છે, એટલે ડૉક્ટરો ઓછા ઓપરેશન કરે છે. આ સિમ્પલ વાત છે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમે જેવું જે બે જે ડૉક્ટરનું જાણું છું એમને પર્સનલી પૂછ્યું, એમણે કીધું કે હું પોતે સ્ટરલાઇઝેશનની વોર્ડમાં જઈને ત્યાં જઈને બહાર બેસવાનું, એ આખું નાખું સ્ટરલાઇઝેશન સુપરવાઇઝ કરું અને પછી એ તૈયાર થાય પછી હું સ્ટાફને ટ્રેન કરું, જોઉં કે બધું બરાબર કામ કરે પછી હું સ્ક્રબ થઈને ઓપરેશન કરું છું. એટલે તમે સમજી શકો છો કે જો ડૉક્ટર જો બધું કામ કરવા બેસે તો ઓબ્વિયસલી કેટલા ઓપરેશન થઈ શકે. બિલકુલ. વકીલ સાહેબ, તમારું એક મંતવ્ય તમારું પણ આપો, શું કહેવા માંગો છો આ બાબતે? એટલે અંદર જ તમારું પેલું કેટરેક્ટ તોડી નાખે, અંદર આંખમાં જ તોડી નાખે લેઝર થી, એટલે શું કઈક બહાર કાઢવું બી નહીં પડે, અંદર પીગલી જાય કે એવું કઈક છે. મોટામાં મોટી લાર્જલી સાહેબ વધારે જાણ છે, પણ એટલે મેં કહ્યું એટલે આવી સર્જરીઓ બી આજકાલ વર્લ્ડ ઓવરમાં થાય છે ને એવા કઈ બહુ મોંઘા મશીન્સ નથી આવતા. એટલે મારે અત્યારે ફોકસ કરવું છે આપણી હેલ્થ કેર પર, આપણા ગવર્મેન્ટ પર, કે જે બી અમને ડોક્ટર સાહેબે જે એમના ઇસ્યુઝ છે હું ના નહીં પાડું, તે ઇસ્યુઝ એમને એ લોકોએ ત્યાં એમની જે બી મિનિસ્ટ્રીમાં કે ત્યાં કરવાના. ને અત્યારે કઈક અમને ટાર્ગેટ આપે છે ને આ છે ને તે છે, એ બધે ટાર્ગેટ તો બધે ગામમાં ચાલે છે, એટલે એવું કઈ નથી કે ખાલી આમાં જ છે, પણ આમાં તમે હેલ્થ જોડે રમો છો એટલે ઇટ શુડ બી ટેકન સેન્સિટિવલી. આ એક સેન્સિટિવ ટોપિક છે, ના તો સેલ્સમાં ટાર્ગેટ ચાલે છે આપણે ના પડીએ. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે આપણે અગર ઇન્ડિયાની હેલ્થ કેર સુધારે છે, કારણ કે મને ખબર છે કે ફોર ભલે આપણે અત્યારે મોટી વાત કરીએ કે ભાઈ એક વોટ માટે બી મને હજી યાદ છે કે એક વોટ માટે બે લોકો બૂથ કરે ને 1,00,000 રૂપિયા 2,00,000 રૂપિયા થાય, પણ એક વોટ પડવો જે એવું આપણું ઇલેક્શન કમિશન કહે છે, સારી વાત છે, ગુડ છે. સિમિલરલી આપણે આપણે એઝ અ ઇન્ડિયન ગવર્મેન્ટ આપણે એ કેમ નથી લેતો કે મારો એક માણસ બી મરવો ના જોઈએ કોઈ બી રીઝન ના લીધે, એને પ્રોબ્લેમ ના થવો જોઈએ. અગર આપણે આ મોટો ને આ લેવલ પર કામ કરશું, આ લેવલ પર વિચારશું, તો આપણે કામ કરી શકશું. અને એટલે આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ આવી ટેકનોલોજીમાં કરીએ તો એનાથી બે ચીજ થશે, ફાસ્ટ બી થશે અને લોકોની જાન બચશે, ટાઈમ બચશે, પૈસા બચશે, બધું જ થશે. અને ઓબ્વિયસલી આપણું એટલે શી અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે એવું નથી વિચારતા કે આપણો દેશમાં ગરીબ લોકો છે, ભલે જે બી થતું હોય, ઇટ ઇઝ નોટ, ધેટ ઇઝ અ વેરી નેગેટિવ થોટ વી હેવ. વી શુડ હેવ અ થોટ કે મારા દેશમાં લોકો બચવા જોઈએ, અને તો જ એને રામ રાજ્ય કહેવાય, તો જ એને સુખી કહેવાય, તો જ આપણે ગવર્મેન્ટ શુડ ફીલ પ્રાઉડ કે અમે 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 ગવર્મેન્ટ અમે એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થિત ચલાવે છે. કારણ કે આજની તારીખમાં મને શરમ આવે છે બોલતા, પણ મારા કન્ટ્રીનું હેલ્થ કેર, ભલે મા કાર્ડની વાત સારી છે હું ના નહીં પાડું, સારી એક પોઝિટિવ સ્ટેપ છે, પણ એ સમયે આ બધું કરવું બી બહુ જરૂરી છે. જી જી મનોજ સર, એ જ છે જે સૌથી મોટું અત્યારે જે કડવું સત્ય જે દિવ્યાંગ સરે કીધું કે સરકારી હોસ્પિટલમાં સાધનો છે, તમામ હાઈટેક સામગ્રી છે, પણ ડૉક્ટરો રિસ્ક લેવા નથી માંગતા, એને કારણે દર્દીઓ છે તે સરકારી હોસ્પિટલમાં જવાને બદલે ટ્રસ્ટમાં વિશ્વાસ રાખે છે. ટ્રસ્ટમાં જે એ પ્રમાણે કે જે રોજની 5ની કેપેસિટી હોય તો 25 કરે છે, કારણ કે ત્યાં પેશન્ટોની સંખ્યા વધારે, મફતમાં થતું હોય એટલે લોકોની લાઈનો વધારે લાગે. પણ મનોજ સર, અહીંયા ક્યાંક એ વાત નથી કે પોપ્યુલેશન કદાચ એટલી બધી વધારે છે કે એની સામે ઘણું ખરું કરવા માગવા છતાં પણ ઘણું બધું નથી થઈ શકતું? એ તો દરેક ડિપાર્ટમેન્ટમાં છે, શિક્ષકોની સંખ્યાને લઈને જો, ડોક્ટરોની સંખ્યાને લઈને જો, કોર્ટમાં
કોર્ટમાં જજની સંખ્યાને લઈને જો તમામે તમામમાં શોર્ટેજ 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 જી બિલકુલ બિલકુલ સાહેબ એમાં બે ટાઈપની શોર્ટેજ છે એક મેનમેડ શોર્ટેજ છે કે ભાઈ પગાર ના આપવો પડે અને બીજું રિયલ શોર્ટેજ છે જી જી હવે જી જી બિલકુલ હવે હવે હું 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 છેલ્લે દિવ્યાંગભાઈને એક એક મહત્વનો પ્રશ્ન કરવા માગીશ કારણ કે મારા મનમાં ક્યારનો એક પ્રશ્ન ઘુમરાઈ રહ્યો છે બધા માટે બહુ જ ઇન્ફોર્મેટિવ છે સાહેબ વાત શરૂઆતમાં કોરોનાની કરી હતી કોરોનાની ઇફેક્ટ ઘણી બધી સિસ્ટમ પર થતી હોય છે દિવ્યાંગભાઈ આંખ ઉપર પણ આની કોઈ ઇફેક્ટ ખરી આંખ ઉપર સીધી કોઈ ઇફેક્ટ એવી નથી હોતી કે કોરોનાથી સીધું થાય પણ કોરોનાને લઈને તમારી જે ઇમ્યુનિટી જ્યારે લો થતી જે તમે મ્યુકર માઇકોસિસનું જે જાણતા હતા તમે જોયું છે બધા જાણો છો એ મ્યુકર માઇકોસિસની ઇફેક્ટ જેથી સાઇનસ સાઇનસ આંખના પાછળના ભાગમાં હોય તો આંખમાં આવતું હતું ને આંખની અંદર ઇન્ફેક્શન થતું હતું ને આંખને બગાડતું હતું પણ કોરોનાને લઈને ડાયરેક્ટ એવું કશું છે નહીં કે જેથી આંખની દ્રષ્ટિ બગ હા એનાથી શું થાય છે કે મસલ થોડા વીક પડતા હોય છે થાક વધારે આંખને થાક લાગતો હોય છે એવું થતું હોય પણ ડાયરેક્ટ કોરોનાને લઈને એડવોકેટ સાહેબ પાસે પહેલા આવીશ શું કહેવા માંગુ છો દેખો મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે કે જ્યારે બી કોઈ બી ગવર્નમેન્ટ હોસ્પિટલ ની અંદર દર્દીની સાથે આવું મેડિકલ નેગ્લિજન્સી થાય તો સરકારે ડેફિનેટલી મેડિકલ નેગ્લિજન્સી જે બી રીઝન થી થઈ હોય એની સામે જવાબદાર સમય પગલા ભરવા જોઈએ અને એક મોટું નુકસાન વળતર જે એકચ્યુઅલી રકમમાં તો ક્યારે બી મેડિકલ નેગ્લિજન્સી એવી છે કે રકમથી ક્યારે નુકસાન વળતર ભરપાઈ નથી થતું પણ તેમ છતાં રકમની લાઈફ થોડી ઇઝી બનતી હોય છે તો એક મોટું નુકસાન વળતર કરવું જોઈએ ટ્રસ્ટની હોસ્પિટલોની અંદર જે પણ આજે આવું ચાલી રહ્યું છે કે ટાર્ગેટ્સ પૂરા કરવા એના પર બી સરકારે પગલા ભરવા જોઈએ આ લોકોના મેડિકલ એસોસિએશનોએ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવવા જોઈએ જી બિલકુલ રુઝાનભાઈ અને કોર્ટે પણ ઘણી વખતે જે રુઝાન મને કહ્યું સુવમોટો એવી બી જરૂરી છે આવા બધા કેસીસ હોય તો બિલકુલ એટલે આ બધી આ બધા રસ્તા છે થોડું સ્ટ્રિક્ટ થઈશું તો ડેફિનેટલી થોડી ચોક્કસ આમાં કંઈક થઈ શકશે રુઝાનજી જી મારે એ જ કહેવું છે કે આ વખતે હવે ગવર્નમેન્ટ જાગે એટલીસ્ટ ગુજરાત ગવર્નમેન્ટ એની પહેલ કરે અને એવા એવા સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ ઇન પ્લેસ મૂકે કે આપણે આ જે દર્દીઓને પ્રોબ્લેમ થાય છે હકાલ થાય છે કારણ કે આપણે કોઈ મહેરબાની નથી કરતા એ લોકોને ફ્રી સેવા આપીને એ લોકોનો હક બને છે જન્મસિદ્ધ અધિકાર છે આપણા કોન્સ્ટિટ્યુશન એ લોકોને આપ્યું છે એટલે આપણે એના પર કામ કરીએ અને ખાલી એવું એવરી ટાઈમ ના વિચારીએ કે આપણે શું કહેવાય સબ 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 સલામત એવા એવા બાંગાવાની જી દિવ્યાંગભાઈ છેલ્લે ટૂંકમાં બસ એ જાણવી આ મારી એક વિનંતી છે બધા જ જે હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો છે એ તમે જુઓ કે ક્યાંક તમારી જે રૂટીન જે કામ જે રોજે રોજનું કામ છે એમાં ક્યાંક તમારો તંત્રનો સ્ટ્રેચ પડી અને ક્યારેક એક્સિડન્ટ બની જાય ક્યારેક એપિસોડ બની જાય અને લોકોની જાનની સાથે આંખની સાથે ના થવું જોઈએ બધાએ કેરફુલ રહેવું જોઈએ ડૉક્ટરને પણ ધ્યાન રાખવું જોઈએ રુઝાનબેન કહે છે એ પ્રમાણે એમનું જો સાંભળતા ના હોય તો ત્યાં રાજીનામું મૂકી દે કે એવું કંઈક કોઈક એવું વાતાવરણ ઊભું કરે કે જેથી લોકોનું ધ્યાન દોરાય કે ભાઈ અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે ક્યાં અમારી જે એસોસિએશનનો સિરિયસલી ગવર્નમેન્ટ લે કે ભાઈ અમને લોકોને એપોઇન્ટ કરે કે ભાઈ આમાં શું થઈ શકે બિલકુલ મનોજ સર હું આ જે સમગ્ર જે બનાવ છે ને બે વાક્યમાં પૂરો કરીશ એક તો આપણે કહેવાય કે રાત કી સુબહ નહીં જ્યાં સુધી લોકો સરકારી હોસ્પિટલથી હટીને જે આ પ્રકારની ટ્રસ્ટની હોસ્પિટલમાં જોખમ લેશે તો આ બનાવો સામાન્ય છે તેને કોઈ રોકી શકવાનું નથી અને બીજું વાક્ય એક રાત કી સુબહ જરૂર આવેગી તો સરકાર જાગે લોકો જાગે તંત્ર સમગ્ર જાગીને એક એક્શન પ્લાન તૈયાર કરે રાતોરાત કે ભાઈ જેને પણ ઓપરેશનની જરૂર છે હાલ તમે રોકાઈ જાઓ જ્યાં સુધી અમારી સિસ્ટમ એકદમ સાઉન્ડ પ્રૂફ ન થઈ જાય ત્યાં સુધી તમે રોકાઈ જાઓ તમારા હિતમાં જ છે પછી ભલે 10 દિવસ 20 દિવસ કે 1 મહિના પછી તમે આવશો તો ગેરંટી લઈએ કે તમારો એક પણ કેસ અહીંથી નહીં બગડે બિલકુલ ચેનલ એડ મનોજ સર રુઝાનબેન ડૉક્ટર દિવ્યાંગભાઈ અને આર કે રાજપૂત સાહેબ આપ અમારી સાથે ડિબેટમાં જોડાયા તે બધા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જોયું ને છેવટે તો વાત ત્યાં જ આવીને અટકે છે કે જાગૃતિ અને જે રીતે છેલ્લે આપણે વાત થઈ કે ખરેખર જો જાગૃતિ જ આવે તો અને તો જ આવા જે કિસ્સાઓ છે તે પ્રોબ્લેમ છે તે દૂર થાય છે અને એની સાથે સાથે જો કાયદા પણ થોડા કડક થાય તો ચોક્કસપણે જે લોકો ખરેખર બેદરકારી આચરે છે તેમની સામે લાલ આંખ થવી જોઈએ અને તો જ આવા કિસ્સાઓ આગળ થતા અટકશે તો હાલ તમારા અવાજમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર